अमदावाद मनपानी नबळी कामगीरीथी लोको त्रस्त बन्या छे। प्रीमोन्सून कामगीरीना नामे खोदेला खाड़ाओथी वाहन चालकोने हालाकी पड़ी रही छे, तो नरोडाना विठ्ठल प्लाझा नजीक खाड़ानुं योग्य पुराण न थता कार फसाई हती, तो गटर लाइन माटे खोदकाम बाद योग्य पुराण न थता कार खाड़ामां फसाई हती। स्थानिकोए खाड़ामांथी कारने बहार काढवानी कामगीरी हाथ धरी, तो 10 दिवस पहेला ज गटर लाइन माटे खोदकाम कर्युं हतुं। खोदकाम बाद खाड़ानुं पुराण न थता आसपासना दुकानदारो मुश्केलीमां मुकाया छे। रस्ताओनी अधूरी कामगीरीने लईने स्थानिकोमां भारे रोष जोवा मळ्यो छे। राज्य सहित अमदावादमां पण चोमासानी शरूआत छे તે થઈ ચૂકી છે, ત્યારે અનેક જગ્યાઓ ઉપર બેદરકારીના કારણે નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ચોમાસાની શરૂઆત થઈ છે અને એએમસી દ્વારા છે તે આ રોડ ઉપર ગટર લાઈન નાખવા માટે છે તે ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે આ સ્થિતિ છે તે તમે જોઈ શકો છો। ખોદકામ થયા બાદ વરસાદ છે આવ્યો હતો અને તેને કારણે મસ્ત મોટા ખાડાઓ છે તે અહીં પડી રહ્યા છે અને તેને કારણે જે નુકસાનીના દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે અંતે જે ભોગવવાનો વારો છે તે લોકોને આવે છે અને આ કાર છે તે ખાબકી છે, કારણ કે જે પ્રકારે પુરાણ થવું જોઈએ તે પુરાણ થયા બાદ જ વરસાદ છે તે આવ્યો હતો અને તેને કારણે આ સમસ્યા છે તે ઉદ્ભવી છે અને સમસ્યાના કારણે જે કાર છે તે આ ઊંડા ખાડામાં ખાબકી છે। આ જગ્યા ઉપર ગટર લાઈન નાખવામાં આવી હતી, ત્યારે ગટર લાઈન નાખતા આ રોડ છે તે ખોદવામાં આવ્યો છે અને રોડ ખોદતા જે પ્રકારના દ્રશ્યો છે તમે આ જોઈ શકો છો, કેવા પ્રકારની હાલત છે તે કરી છે। આ પ્રકારના દ્રશ્યો તમે જોઈ શકો છો કે મસ્ત મોટા ખાડાઓ છે તે રોડની સાઈડમાં પડી ચૂક્યા છે કે જ્યાં ગટરનું પુરાણ છે તે કરવામાં આવ્યું હતું, ત્યારે તમે આ દ્રશ્યો જોયું કાકા ક્યારે ખબર નહીં આની, તો ચોક્કસથી છે આ તમામ દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે કેવા પ્રકારની રોડની હાલત છે અત્યારની છે, કારણ કે ચોમાસા પહેલા છે તે આ કામગીરી કરવાની હોય છે, પરંતુ કામગીરી છે તે અત્યારે ચોમાસા દરમિયાન કરવામાં આવી છે અને તેને કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે। આ ખોદકામ છે તે કેટલા સમય પહેલા કોર્પોરેશનના મિસમેનેજમેન્ટ છે, અહીંયા કઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ એટલો હતો નહીં, પરંતુ વરસાદ આવવાના જસ્ટ 10 દિવસ પહેલા અહીંયા લાઈન ખોદાવે છે અને એના પરિણામે એના પછીનું જે કામ સમથળ થવું જોઈએ બિલકુલ થયું નથી, જેના કારણે આ કીચડ થયું છે। એટલે કોર્પોરેશનની બેદરકારી અહીંયા તમને દેખાય છે। અહીંયા કોઈ પણ પુરાણ થયા પછી, ગટર લાઈન થયા પછી અહીંયા કોઈ પણ માણસ ફરક્યો નથી, બહુ બધી કમ્પ્લેન કર્યા પછી પણ અહીંયા પુરાણ થયું નથી। અહીંયા માર્કેટમાં 2-3 સ્કૂલો છે નાના બાળકોની, દરરોજ અહીંયા એ પ્રકારના ઇન્સિડેન્ટ બને છે કે બાળકોના કપડાં ખરાબ થાય છે, દરેક પ્રકારના પ્રોબ્લેમ અહીંયા થાય છે, વેપારીઓ તમામ દુકાન બંધ જેવી હાલતમાં છે, કોઈ આવતું જ નથી, કેવી રીતે દુકાનમાં જશે, તો અહીંયા ભયંકર ખરાબ પરિસ્થિતિમાં અહીંયાના વેપારીઓ અને અહીંયાના લોકો જીવી રહ્યા છે અત્યારે। 9,000 કરોડનું મનપાનું બજેટ છે, પરંતુ જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય છે તે નથી થઈ રહી, જેના કારણે નુકસાન ભોગવ્યું। અત્યારે એવું છે કે કોર્પોરેશન ટેક્સ ફુગરામાં વધારે ધ્યાન આપે છે, પરંતુ જે સર્વિસ જોઈએ એ સર્વિસ પ્રોવાઈડ નથી કરતી, જેના કારણે પબ્લિકને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે। ચોક્કસ તમે શું કહેશો, જે પ્રકારે કામગીરી થઈ છે અને હવે લોકોને અંતે તો ભોગવવાનો વારો, લોકોને તો ભોગવવાનું આવે જ છે, સાથે જે અહીંયા કોમ્પ્લેક્સમાં લગભગ 99% બધા પરેશાન જ છે, જે સર્વિસ જોઈએ સર્વિસ બિલકુલ નથી મળતી। કાર ફસાઈ છે, કાર ક્યારે, કાલે ફસાઈ, આવતીકાલે, ગઈકાલે ફસાઈ હતી, આજે આવા કાઢવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, બેસી જાય છે। અત્યારે 10 દિવસ પહેલા જ અહીંયા કામ થયેલું છે એટલે માટી જે વરસાદ પડે છે એટલે બેસી જાય છે, એટલે એમને કામ કર્યા પછીનો જે પ્રોસેસ આવે એ પૂરતી કરી નથી અને અહીંયાથી નીકળી ગયેલા છે લોકો, એટલે જ્યાં પણ તમારું વાહન પાર્ક કરેલું છે એ એમના એમ માટી સાથે બેસી જાય છે, ભૂવા પડી જાય છે, એટલે એમાં તમારું જો કોઈ વ્હીકલ હોય તો એ પણ અંદર ઘૂસી જાય છે અને કમ્પ્લેન કરવા પછી અહીંયા કોઈ આવતું નથી, એ પરિસ્થિતિ આપ જોઈ શકો છો અહીંયા। ચોક્કસથી ફરી એકવાર આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે જે કાર છે તે આ જગ્યા પર છે ફસાઈ છે, તેને અત્યારે બહાર કાઢવા માટે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, જે કારને છે બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે 9,000 કરોડ જેટલું બજેટ છે તે અમદાવાદ મનપા કોર્પોરેશનનું છે, ત્યારે 9,000 કરોડના જે બજેટ છે તેમાંથી પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે નથી કરવામાં આવતી, જેને કારણે આ પ્રકારે છે તે આ દ્રશ્યો જોવા મળે છે અને અત્યારે જે કાર છે તે બહાર કાઢવા માટેના
પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે, ત્યારે અહીંના જે સ્થાનિકો છે, જે વિઠ્ઠલ પ્લાઝા કોમ્પ્લેક્ષના દુકાનદારો સહિતના તમામ લોકો છે, તે પણ ફરિયાદ કરી રહ્યા છે કે ઘણી વાર ફરિયાદ કરી છે તેમ છતાં પણ હજુ સુધી અહીં કોઈ આવ્યું નથી અને તેને કારણે તેમને ધંધામાં પણ અસર પડી રહી છે. કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.